આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એટલે કે 19 ઓક્ટોબર આ મંગલમય દિવસ કે જે મનુષ્ય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે, સુકામ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે, તો એની પાછળ જવાબદાર ઘટના કહી શકાય કે ભારત દેશની ધરતી ઉપર એક મહાન વ્યક્તિત્વ કે જેને આપણે ઓળખીએ છીએ, પાંડુરંગ શાસ્ત્રી, પાંડુરંગ આઠવલે, પાંડુરંગ શાસ્ત્રી અથવા તો સ્વાધ્યાય પરિવારની અંદર જેમને દાદાજી તરીકે ઓળખવામાં આવે છે, એમની મિત્રો વાત કરવી છે પાંડુરંગ શાસ્ત્રીજી. મિત્રો, પાંડુરંગ શાસ્ત્રી કે જે મહારાષ્ટ્રના રોહા ની અંદર જન્મ થતો હોય છે, એમનો 19 ઓક્ટોબર 1920 ના રોજ એમનો જન્મ થતો હોય. પાંડુરંગ શાસ્ત્રીજી વિશે ખાસ વાત કરીએ તો સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ કે ભાઈ સમાજ સુધારણાની અંદર પોતે જે આગળ વધતા હોય છે તો એની પાછળનો એક પાયો પણ જવાબદાર માનવામાં આવે છે. એમના પિતા દ્વારા સ્થાપવામાં આવેલી એક સંસ્થા કે જે મુંબઈનું માધવબાગ અને માધવબાગની અંદર શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળા નામે એક સંસ્થા એમને સ્થાપેલી હતી કે જે પ્રારંભિક કર્મભૂમિ માનવામાં આવતી હોય છે પાંડુરંગ શાસ્ત્રીજી. મિત્રો, પાંડુરંગ શાસ્ત્રીજીની કર્મભૂમિ એટલે કે કહી શકાય એનું જે સ્ટાર્ટઅપ થતું હોય છે મુંબઈના માધવબાગથી, આ જે સંસ્થા કે જ્યાં પોતે ભગવદ ગીતાનો ગહન અભ્યાસ કરતા હોય છે. અને મિત્રો, ભગવદ ગીતા કે જે કોઈ પણ મનુષ્યના જીવનની અંદર બહુ મોટા પરિવર્તન લાવતું હોય છે, અને આ જ વસ્તુ દાદાજી એટલે કે પાંડુરંગ શાસ્ત્રી માટે પણ બનતી હોય છે. મિત્રો, પાંડુરંગ શાસ્ત્રી કે જે ભગવદ ગીતાને લોકો સુધી પહોંચાડવા, એના સંદેશાઓને લોકો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન શરૂ કરતા હોય છે. મિત્રો, આ અભિયાન માટે એવું કહેવામાં આવે છે કે ભગવદ ગીતાનો ગહન અભ્યાસ કર્યા પછી લોકોને કઈ ભાષાની અંદર સમજવું જરૂરી લાગે છે અથવા તો કઈ ભાષામાં સમજવાની મજા આવે છે, મિત્રો, એ લોકોની જે લોકભાષા જે છે ત્યાં સુધી પહોંચાડવા માટે ગામડે ગામડે એમનો જે પરિવાર એટલે કે સ્વાધ્યાય પરિવાર ફરતો હોય છે. મિત્રો, અહીંયા ભગવદ્ ગીતાને એવી સરળ ભાષાની અંદર સમજાવવામાં આવે છે કે જેથી કરીને જીવનના કોઈ પણ પ્રશ્ન હોય કે જે પ્રશ્નનું સોલ્યુશન આ ભગવદ ગીતા નામના ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે, તો એના માટેના ક્યાંક કાર્યોની અંદર ખાસ કરીને એક મહાન યોગદાન માનવામાં આવતું હોય છે પાંડુરંગ શાસ્ત્રીજીનું. સાથે સાથે વાત કરી તો કે પાંડુરંગ શાસ્ત્રીજી કે જે 1954 મિત્રો વર્ષ હતું 1954 કે જે તે સમયે પોતે વિશ્વધર્મ પરિષદની અંદર ભાગ લેતા હોય છે જાપાન ખાતે. હવે આ વિશ્વધર્મ પરિષદની અંદર જ્યારે એમણે ભાગ લીધો ત્યારે આ વ્યક્તિત્વ સમગ્ર વિશ્વ પ્રતિભાની અંદર ક્યાંક સ્થાન પામતું હોય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે તે સમયે એમની પ્રતિભાથી ઘણા બધા લોકો પ્રભાવિત છે, ઘણા બધા લોકો પ્રભાવિત થતા હોય છે, અને અમેરિકા તરફથી એક પ્રસ્તાવ મૂકવામાં આવેલો કે અમારે ત્યાં સમાજના લોકોને ખરેખર પરિવર્તનની જરૂરિયાત છે ને આ સામાજિક પરિવર્તન લોક જાગૃતિની અંદર તમારી મદદની જરૂરિયાત છે, તો અમે તમે કયોય કિંમત આપવા માટે તૈયાર છે, પણ મોટી કિંમત આપી ને શાસ્ત્રીજી અથવા તો પાંડુરંગ શાસ્ત્રી જે છે એમને પ્રસ્તાવ મૂકવામાં આવે છે કે તમે 6 વર્ષ સુધી અમારે ત્યાં સમાજ સુધારણા અને ખાસ કરીને અમારા સમાજને તૈયાર કરવા માટે મદદરૂપ થાવ. પાંડુરંગ શાસ્ત્રીજી એક બહુ સારો આન્સર આપે છે કે ભાઈ મારે અત્યારે મારા દેશની અંદર ઘણું કામ કરવાનું બાકી છે, ભારત દેશના લોકોને સાથે મારે ઘણું કાર્ય કરવાનું બાકી છે, મારા સમાજમાં જાગૃતિ લાવવાની જે જરૂરિયાત છે જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી હું બીજા દેશની અંદર કાર્ય કરી શકતો નથી. અને આવો સરળ અને સારો આન્સર આપી અને જે તે પ્રસ્તાવ જે છે એનો પોતે અસ્વીકાર કરતા હોય. મિત્રો, એવું કહેવામાં આવે છે કે 1956 ની અંદર પાંડુરંગ શાસ્ત્રી જે છે કે જેમણે સ્થાપના કરેલી હતી તત્વજ્ઞાન વિદ્યાપીઠની, એક્ઝામ ની અંદર મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે કે તત્વજ્ઞાન વિદ્યાપીઠ એની સ્થાપના કોણે કરેલી હતી, તો પાંડુરંગ શાસ્ત્રીજી અથવા તો પાંડુરંગ આઠવલે અથવા તો દાદાજી તરીકે જેમને આપણે ઓળખીએ છીએ. મિત્રો, 1956 ની અંદર મુંબઈ ખાતે સ્થાપના થતી હોય છે તત્વજ્ઞાન વિદ્યાપીઠની, અને ત્યાર પછી એક બીજમાંથી વટવૃક્ષ બનતું હોય છે આ સંસ્થા. શું કામ? તો કે સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ અહીંથી એક બહુ મોટા સ્થાન તરફ સમગ્ર દેશની અંદર ફેલાઈ જતી હોય છે. અને સ્વાધ્યાય પરિવારની પણ મિત્રો એક વિશેષતા છે, આ વિશેષતા ખાસ યાદ રાખવા લાયક કહી શકાય કે સ્વાધ્યાય પરિવારની વિશેષતા શું? તો કે સ્વાધ્યાય પરિવાર એ કોઈ ધર્મ નથી કે કોઈ સંપ્રદાય નથી, સ્વાધ્યાય પરિવાર માત્ર ને માત્ર કોઈ જાતિ પણ નથી, એમની જે પ્રવૃત્તિ છે એ સમાજ કલ્યાણ વિશ્વ કલ્યાણ માટેની જ છે કે જેની અંદર કોઈ પર્ટિક્યુલર સંપ્રદાય નહીં, દરેક સંપ્રદાયના લોકો એની અંદર ક્યાંક પોતાની પ્રવૃત્તિમાં જોડાતા હોય છે અને પોતાના પ્રશ્નનું સોલ્યુશન પણ ત્યાંથી મેળવી શકતા હોય છે, તો આ એક લોક જાગૃતિના કાર્યની અંદર જોડાયેલું છે સ્વાધ્યાય પરિવાર. સાથે સાથે મિત્રો એક મંત્ર, એક મહામંત્ર આપેલો છે પાંડુરંગ શાસ્ત્રીજીએ કે મફતનું ખાઈશ નહીં અને મફતનું લઈશ નહીં. એનો મતલબ એવો થયો મિત્રો કે ભાઈ સ્વાધ્યાય પરિવારના સભ્યો જયારે કોઈ પણ જગ્યાએ ભગવદ ગીતાના પ્રચાર માટે ભગવદ ગીતાની જે ખાસ ભાવફેરીની અંદર જયારે નીકળતા હોય છે, જ્યાં ભાવફેરીમાં જાય છે ત્યાં એમને જરૂરિયાત શું? તો કે સૂર્યપ્રકાશની સાથે સાથે પાણીની અને એક પાથરણાની, આ 3 વસ્તુ જ એમની જરૂરિયાત છે, બાકી તો ભગવદ ગીતા જે છે એનું લોકો સુધી જ્ઞાન પહોંચાડવા માટે સતત ને સતત આ એક
અભિયાન ની અંદર સરદારે પરિવારના લોકો જોડાયેલા હોય છે. તો મિત્રો આ પાંડુરંગ શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલું બહુ મહાન યોગદાન માનવામાં આવે છે. સાથે સાથે વાત કરી ભાઈ ગામડે ગામડે એમને જે ભાવ ફેરી કરી છે, તીર્થ યાત્રા કરેલી છે, એના લીધે અનેક લોકો જે છે એના જીવનની અંદર બહુ મોટા પરિવર્તનો પણ આવતા હોય છે, એમના પ્રશ્નોના સોલ્યુશન પણ જોવા મળતા હોય. ઓકે, એમની જે સમાજ સુધારણાની જે પ્રવૃત્તિ છે એનું પરિણામ ઘણા બધા લોકોએ, ઘણી બધી સંસ્થાઓ અને ખાસ તો ભારત સરકારે પણ એમને બિરદાવેલા છે. ભારત સરકાર તરફ જે એક મહાનતમ એવોર્ડ કહી શકાય કે જે છે પદ્મ વિભૂષણ આપવામાં આવતો હોય છે, મહાત્મા ગાંધી પુરસ્કાર આપવામાં આવતો હોય છે, ટેમ્પલટન એવોર્ડ પણ આપવામાં આવતો હોય છે, અને સાથે સાથે રેમન મેગ્સેસે એવોર્ડ પણ આપવામાં આવતો હોય છે. ખાસ વિશ્વ અને પર્યાવરણ એના માટેની પણ એક એમની જે નીતિ કહી શકાય કે જે સમગ્ર વિશ્વની અંદર ખાસ કરીને ફેલાવવા માટે એક બહુ મહાન અભિયાન માની શકાય કે ભાઈ એમનો એક મંત્ર આપ્યો કે ભાઈ છોડમાં રણછોડ છે, કે ભાઈ દરેક છોડની અંદર રણછોડ છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે યોગેશ્વર ભગવાનની અંદર રહેલા છે, ને એના પરિણામ સ્વરૂપે અનેક જગ્યાએ વૃક્ષ મંદિરોની સ્થાપના કરે છે જેથી કરીને પ્રકૃતિનું પણ જતન કરી શકાય. તો આ પણ દાદાજી એટલે કે પાંડુરંગ શાસ્ત્રીજીનું એક મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. તો મિત્રો આ હતા પાંડુરંગ શાસ્ત્રીજી કે જેને આપણે આ લેક્ચરની અંદર ભણેલા. મિત્રો આ લેક્ચરની અંદર આપ સૌને ખૂબ મજા આવેલી હોય તો લેક્ચરને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ને આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ને સાથે સાથે બેલ આઇકોન ઉપર ક્લિક કરવું ખૂબ જ જરૂરી છે. ફરીથી નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.